તાપી નદી શહેરનો એક અભિન્ન ભાગ છે અને શહેરના લોકોની સંસ્કૃતિ અને ભૂગોળ સાથે જોડાયેલી છે. સરકાર દ્વારા વર્ષોથી તાપી નદીના શુદ્ધિકરણ માટે પ્રયાસો કરવામાં આવે છે. શહેરના નાગરિકો પણ એમાં જોડાય એ ખૂબ મહત્વનું છે. સુરતના લોકોને તાપી નદી સાથે જોડાવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્માર્ટ સિટીની પહેલ પણ આ એક ઇવેન્ટનો મુખ્ય ભાગ છે. એસએમસી શહેરની સુવિધાઓ માટે સતત કામ કરતું આવ્યું છે અને આ ઇવેન્ટને શક્ય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના આ પ્રસંગે ઉપસ્થિત રહેશે અને દોડને પ્રસ્થાન કરાવશે. ઉલ્લેખનીય છે કે સ્માર્ટ સિટી ડિજિટલ ઇન્ડિયા રનમાં લગભગ 35,000 જેટલા સ્પર્ધકો ભાગ લેશે. ભારતના પ્રથમ બ્લેડ રનર અને 1999ના કારગિલ યુદ્ધના હીરો મેજર ડીપી સિંઘ આ મેરેથોનમાં ભાગ લેશે. મેજર ડીપી સિંઘ પોતાની વિકલાંગતાને માત આપીને મેરેથોન દોડવા માટે જાણીતા છે. મેજર ડીપી સિંઘ અને સુરતના બીજા બ્લેડ રનર સાથે મળીને 10 કિલોમીટર મેરેથોનમાં ભાગ લેશે, જે અંગેની તમામ માહિતી આજરોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી. તાપી નદીના માટે ઘણા બધા કામ મહાનગરપાલિકા વતી કરવામાં આવી રહ્યા છે, પણ જેટલું જરૂરિયાત છે એટલે ઊંચાઈઓ પાર કરવા માટે કામગીરીમાં આપણે પરિણામ લાવવા માટે બધા નાગરજનોની ભાગીદારીથી આપણે કરીએ તો જ આપણે તાપીનું જે એને જગ્યા મળવું જોઈએ, એને જે માન સન્માન મળવું જોઈએ, એને જે પ્રોટેક્શન થવું જોઈએ એ આપણે કરી શકાય. પાણીની બચત માટે અને શહેરના જીવાધારમાં પાણીનું સ્ત્રોત વધારવા માટે ફ્રેન્ચ વેલ અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગનું પ્રોજેક્ટ અને એને જીઓ ફિઝિકલ સર્વે માટેનું પ્રોજેક્ટ પણ સ્માર્ટ સિટીમાં લીધા છે. આ બધા જે કામો કરી રહ્યા છે એ લોકો સુધી પહોંચે, સ્પોર્ટ્સના માધ્યમથી આ રણના માધ્યમથી પહોંચે અને લોકો ઘેરથી નીકળીને બહાર આવીને એક શહેરના એક ઉદ્દેશમાં ભાગ લે એના માટેનો આ પ્રયત્ન છે. એટલે એમાં આપણે સૌ સહભાગી થઈએ એવું સુરત મહાનગરપાલિકાની અપેક્ષા છે, અભ્યર્થના છે, અને વહીવટીતંત્ર સાથે રહીને આ રેસને પૂરેપૂરું વ્યવસ્થિત કરવા માટે આપણે સારું કરી શકાય. ઘણા બધા શહેરોમાં એમનું એક ફ્લેગશિપ મેરેથોન હોય છે. હું 10 વર્ષ 11 વર્ષ પહેલાં 2006માં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ મુંબઈ મેરેથોનમાં ભાગ લીધો હતો. એ વખતે આપણે જોઈ શકીએ કે અનિલ અંબાણી છે, મિલિંદ સોમન છે, આ બધા જે સેલિબ્રિટીઝ છે એ પણ કોઈક ને કંઈક રીઝન લઈને રોડ ઉપર આવતા હતા અને એ લોકો આખું 41 કિલોમીટરની રેસ પૂરું પણ કરતા હતા. એટલે એને જોઈને બાકી લોકોને પણ એક ઉત્સાહ આવે, ઉમંગ આવે, એક પોઝિટિવ સ્પોર્ટ્સમેનશિપ પણ વધે છે અને અત્યારના યુગમાં એ બહુ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, સુરત.